જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. છેલ્લું કાવ્ય. આ કાવ્યમાંથી આપણને અર્થ વિસ્તારે પૂછે છે, એટલે આ કાવ્ય મહત્વનું છે. કાવ્યનું નામ છે તથેવ તિષ્ઠતિ. પહેલા શ્લોક ઉપર આધારિત નામ આપ્યું છે કે તેમનું તેમ રહે છે. આ કાવ્યની અંદર જુદા જુદા લેખક અને કવિઓના શ્રેષ્ઠ શ્લોકો લેવામાં આવ્યા છે. એની કૃતિઓમાંના શ્રેષ્ઠ ગણાતા હોય એવા શ્લોકો અને જેના દ્વારા કંઈક શીખવાય પડતું હોય એવા શ્લોકો આપેલા છે. પહેલો શ્લોક છે, શિક્ષા ક્ષયમ ગચ્છતિ. આ ભાસનો કર્ણભાર ભાષે, આપણને ખબર છે કે દૂધ ઘટોત્કચ મહાભારત ઉપર આધારિત હતું, એમ ભાષે મહાભારત ઉપર આધારિત ઘણા બધા પુસ્તકો લેખા છે. એમાંનું આ એક બીજું પુસ્તક છે, એનું કર્ણભાર, કર્ણ ઉપરની જ આખી વાત છે અને એમાંથી આ શ્લોક લીધો છે. હવે કર્ણ આપણને ખબર જ છે કે દાનેશ્વરી હતો. આ શ્લોક એવી રીતના બન્યો છે કે કર્ણ જ્યારે પોતાના કવચ અને કુંડળ આપી દેતો હોય છે ત્યારે એને એના સારથી શૈલ્યરાજ રોકે છે કે ના આપો માં, અને કર્ણ ત્યારે એને સમજાવે છે કે જગતની અંદર બધું જ નષ્ટ થઈ જાય છે, માત્ર દાન આપેલું અને યજ્ઞમાં હોમ કરેલો હોય છે એ જ ઊભું રહે છે. તથેવ તિષ્ઠતિ એટલે ઊભું રહે છે, તેમ જ રહે છે. ચાલો શ્લોક ઉપર જઈએ. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત. તમને મેં અહીંયા શબ્દો આપેલા છે જ. ક્ષયમ એટલે ક્ષીણ થઈ જાય છે, શિક્ષા એટલે આપણને ખબર છે જ્ઞાન, કાલ પર્યયાત એટલે સમય જતાં, કાળ જતાં, સમય અમુક ટાઈમ પસાર થાય એટલે શિક્ષા ભૂલાઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે. સ્વાભાવિક વસ્તુ છે, અમારી ઉંમરના અમે ઘણી વાર એમ કે મને હવે કંઈ યાદ નથી રહેતું, મારે બધું ભૂલાઈ જાય છે. તો ઘણા બધા વિદ્વાન માણસ હોય ને એ અમુક ઉંમર થતાં એની વિદ્વતા એટલે કે એનું જ્ઞાન ધીમે ધીમે ભૂલાતું જાય, એટલે એ અહીંયા એમ કહે છે કે શિક્ષા પણ સમય જતાં નષ્ટ થઈ જાય છે. સબુદ્ધ સુબદ્ધ મૂલાહા, મજબૂત મૂળવાળા પાદ પાહા વૃક્ષો, ની પતંતી પડી જાય છે. આ જીઓ બહુ ખોટું લેખું છે, વૃક્ષો એટલું જ છે. નિપતંતી પડી જાય છે, પાદ પાહા વૃક્ષો, વૃક્ષો પડી જાય છે. મજબૂત મૂળવાળા, લીમડો પીપળો વડલો એના મૂળ ઊંડે સુધી ગયા હોય અને તેમ છતાંય ભયંકર વરસાદ આવે ને તોફાન થાય તો વૃક્ષો પડી જાય છે, આપણને ઘણી વાર ખબર છે. તો સમય જતાં મજબૂત મૂળવાળા વૃક્ષો છે એના મૂળે ઢોલાય હલી જાય છે, જમીન સાથેનું જોડાણ એનું તૂટી જાય છે અને વૃક્ષો પડી જાય. જલમ જલાસ્થાન જલસ્થાનમ ગતમ ચ શુષ્યંતિ. શુષ્યંતિ એટલે સુકાઈ જાય છે, જળ સ્થાનમાં ગયેલું પાણી પણ સુકાઈ જાય છે, એટલે કે નદી નાળા સુકાઈ જાય છે, બંધ બેંધ હોય એ સુકાઈ જાય સમય જતાં, એટલે જળસાંજમાં ગયેલું પાણી પણ સુકાઈ જાય છે. પણ ઉત્તમ ચ દત્તમ ચ, ઉત્તમ એટલે હોમેલું, દત્તમ એટલે આપેલું, તથેવ તિષ્ઠતિ તેમ જ ઊભું રહે છે. એટલે તમે અગ્નિમાં હોમ કર્યો હોય સ્વાહા સ્વાહા એમ બોલાય અને આપણે આહુતિ આપીએ, જળ તલ ઘી આ બધું હોમતા જાય, એ આપણે અગ્નિદેવને જમાડીએ છીએ. અગ્નિ માટે ઈશ્વરને, જે તે ઈશ્વર માટે હવન કર્યો એ ઈશ્વરને આપણે આહુતિ આપીએ છીએ. ઈ અને દત્તમ એટલે આપેલું, દાન કરેલું, આ બે જ સાથે આવે છે, એ રહે જ છે, ક્યારેય નષ્ટ ન થતું. અને આપણે એટલે જ કહે છે કે પુણ્યના પોટલા બાંધો, ગાંસડીઓ ખુલશે ને તો પાપ બધું નીકળી જશે, પુણ્યનું પોટલું બાંધેલું રહેશે અને એટલે એ સત્કર્મ કરો. શૈલ્યરાજ ના પડે છે કે તમે કવચ અને કુંડળ ન આપો તો તમારું મૃત્યુ થઈ જશે. આ તો ઇન્દ્ર જ છે જે અર્જુનની માટે કવચ અને કુંડળ લેવા આવ્યા છે, કર્ણ પોતે પણ જાણતા હતા,
કે મારે યુદ્ધમાં મૃત્યુ થવાનું છે, અને એને એ ખબર હતી કે આ બીજું કોઈ નથી, ઇન્દ્ર પોતે જ છે. પણ કર્ણનું વ્રત હતું કે મારી પાસે કોઈ પણ વસ્તુ માગશે તો હું એને આપી દઈશ. શરૂઆતમાં કર્ણ કહે છે કે તમે કહો તો રાજ્ય જીતીને આપો, તમે કહો તો આખી પૃથ્વી જીતીને આપો, તમે કહો તો હજારો ગાયો દૂધ આપતી આપો, હાથી આપો, ઘોડા આપો, સુવર્ણ આપો, બધું આપે છે. બધું આપવાનું કે પણ કર્ણને આ બ્રાહ્મણ છે એના જ પડે છે. છેલ્લે એમ કહે છે કે મારું માથું આપો, તો તાર માથાને મારે શું કામ છે, ના પડે છે, તો તમે કયો એ આપો. અને ત્યારે એ કહે છે કે તારા જન્મ સાથે જોડાયેલા આ કવચ કુંડળ મને આપી દે. અને એ જ્યારે આપવા તૈયાર થાય છે ત્યારે શૈલ્યરાજને અટકાવે છે, અને ત્યારે એ આ શ્લોક બોલે છે. ભવભૂતિના કર્ણભારમાંથી લેવાયેલો આ શ્લોક છે. મેં આજુબાજુની વાર્તા એટલે કરી કે આપણને અર્થ વિસ્તારમાં પૂછાય છે અને આપણા બધું જ લખવાનું છે. ફરીવાર એકવાર ભાષાંતર બોલું છું, બધાનું ધ્યાન ભાષાંતરમાં. સમય જતાં શિક્ષા ક્ષીણ થતી જાય છે, મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, અને જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે. હોમેલું અને દાન કરેલું તેમનું તેમ જ રહે છે. ચાલો પછી બીજો શ્લોક. પુરાણમ ઇતિ એવ, અહીંયા સંધિ છે, પુરાણ ઇતિ એવ ન સાધુ શર્મ. પુરાણ એટલે જૂનું, જૂનું છે એટલે બધું સારું છે એવું નથી. જૂનું છે એટલે બધું ન સાધુ એટલે સારું છે એવું નથી. આપણે એમ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તો એવું ન હોય કે જૂનું એટલે સારું જ હોય. જૂનું છે તો પણ એમાં કંઈક ને કંઈક ભૂલ હોય, એટલે તો દિવસે દિવસે એમાં નવીનતા આવે છે, કંઈક નવું નવું શોધાય છે. એટલે કહે છે કે જૂનું છે બધું સારું છે એવું નથી. એના પછી ન ચવતાપી કાવ્યમ નવમ ઇતિ અવધ્યમ. અવધ્યમ એટલે ટીકા કરી ન શકાય તેવું. કાવ્ય નવું છે એટલે એની ટીકા ન કરી શકાય. કે કાવ્યમ નવમ એટલે નવું, તો એની ટીકા ન કરી શકાય તેવું નથી. નવું હોય એમાંય ભૂલ હોય, જૂનું હોય એમાંય ભૂલ હોય, દરેકમાં કાંઈક ને કાંઈક ભૂલ હોય, અને એ ભૂલ જોઈને જ તપાસવું જોઈએ. સંતો પરીક્ષા, પરીક્ષા એટલે પારખીને, સંધિ છે, પરીક્ષા અન્ય તરત બેમાંથી એક, પરીક્ષા કરીને બેમાંથી એકને ભજન તે અનુસરે છે. સંત એટલે સજ્જનો, સારા માણસો, એ આ બેની પરીક્ષા કરે છે અને એમાંથી જે એક સાચું હોય ને એને અનુસરે છે. જ્યારે મૂઢ પર પ્રત્યયન પ્રત્યયનેય બુદ્ધિ, મૂઢ એટલે મૂર્ખ લોકો, પર એટલે પારકાના, અને પ્રત્યયને બુદ્ધિ એટલે વિશ્વાસથી દોરેલી બુદ્ધિવાળા, પારકાના વિશ્વાસથી દોરેલી બુદ્ધિવાળા કોણ હોય છે, મૂઢ લોકો. બીજા લોકો જેમ કે ને હાયા કરનારા હોય એ મૂઢ હોય, અને જે સંત સારા માણસો છે, બુદ્ધિશાળી માણસો છે, એ તો પહેલાં ચકાસે અને પછી જ એને અનુસરે છે. આપણા સમાજમાં બધા ગાંડરિયો પ્રવાહ છે ને, એક કરે એટલે બીજા એવું જ કરે, એને કીધું એટલી વાત સાચી છે માનીને એને અનુસરે. એની માટે આ વાત છે કે જે સામાન્ય માણસો છે, સમજી શકે એવા માણસો છે, બુદ્ધિજીવી માણસો છે, એ સાચું શું ને ખોટું શું, સારું કયું છે ને ખોટું કયું છે, એને કસોટી કરે છે. પછી જૂનું હોય કે નવું હોય, પણ એને બરોબર પરીક્ષા કરે છે અને પછી એને સ્વીકારે છે. જ્યારે મૂઢ લોકો શું કરે છે, પારકાએ જે કર્યું છે, બીજાએ જે કર્યું છે, એ વાતને અનુસરતા જાય છે, એની પાછળ પાછળ ચાલતા જાય. એક ઘેટું હાલે એની પાછળ બધા ઘેટા હાલે. આપણા આજના સમાજના લોકો જ ગાંડરિયો પ્રવાહ, ફેશનની દુનિયા શું છે, ગાંડરિયો પ્રવાહ છે. તો એ મૂઢ વ્યક્તિ છે, પારકાના વિશ્વાસે દોરાયેલી બુદ્ધિવાળા છે. ફરીવાર એમાં સંધિ તમને આપેલી જ છે. પુરાણમ વત્તા અપી વત્તા એવ ચ વત્તા અપી નવમ વત્તા ઇતિ વત્તા અવધ્ય પરીક્ષા અન્ય તરત.
હવે આપણે ભાષાંતર, ભાષાંતરમાં પુરાણમ ઇત્યેવ ન સાધુ સર્વમ, જૂનું છે એટલે બધું સારું નથી એ હોતું, બધું સારું નથી હોતું. આપણે ગોલ્ડ ઇઝ ગોલ્ડ કહી દઈએ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમ ન હોય, એટલે કે જે જૂનું છે એટલે બધું સારું નથી હોતું. કાવ્યમ નવમ અપી ન અવધ્ય, કાવ્ય નવું છે એટલે ટીકા કરવા, કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી. સંતઃ પરીક્ષાન્યતરત ભજંતે, સંતો પારખીને બેમાંથી એકને અનુસરે છે. મૂઢ પરપ્રત્યયનેય બુદ્ધિ, મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરાયેલી, વિશ્વાસથી દોરાયેલી બુદ્ધિવાળા હોય છે. જૂનું છે એટલે બધું સારું નથી હોતું, કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી. સંતો પારખીને બેમાંથી એકને અનુસરે છે. મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરાયેલી બુદ્ધિવાળા હોય છે, જે ગાડરિયા પ્રવાહમાં ચાલે છે. ચાલો ત્રીજો શ્લોક એ આપણને અર્થ વિસ્તારમાં પૂછાય છે. વજ્રાદપી કઠોર, હા પહેલી વાત કહી દો, બીજો શ્લોક છે એ કાલિદાસનો છે, અને કાલિદાસના માલવિકાગ્નિ મિત્રમાંથી આ વસ્તુ લેવાયેલી હતી. આપણે એ યાદ રાખવાનું છે, ઉપર પેરેગ્રાફમાં આપેલું છે, કર્ણભાર ભાસ માલવિકા ઉપર લખ્યું છે, મહાકવિ કાલિદાસ માલવિકાગ્નિ મિત્ર, અહીંયા કાલિદાસ છે એટલે બીજો શ્લોક મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિ મિત્રમાંથી લીધો છે. ત્રીજો ભવભૂતિના ઉત્તર રામચરિત્રમાંથી લીધેલો છે ત્રીજો શ્લોક, અને એ પણ આપણને પૂછાય છે. ચાલો હું શબ્દ ઉપર વહી જાઉં છું. વજ્રાદ અપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, વજ્ર દધીજી ઋષિના હાડકામાંથી ઇન્દ્ર માટે વજ્ર બનાવ્યું હતું, એ ખૂબ જ મજબૂત હતું, તાકાતવાળું હતું, કોઈનાથી એ વજ્ર જે હથિયાર છે એ તૂટે નહીં, એટલું મજબૂત હતું. એટલે વજ્રાદપી કઠોરાણી, એટલે વજ્રથી પણ વધારે કઠોર, મૃદુની કુસુમાદપી, કુસુમ એટલે પુષ્પ, પુષ્પ કરતાં પણ કોમળ, શું છે તો કે લોકોત્તરામ ચેતાંશી, ઉત્તમ લોકોના ચેતાંશી એટલે મન. કોન ખલું વિજ્ઞાતુમ અરહસી, મનને નું ખરેખર વિજ્ઞાતુમ જાણવા સમર્થ છે કોણ, કોન એટલે કોણ, ખરેખર જાણવા સમર્થ છે. ઉત્તમ લોકોના મનને કોણ જાણવા સમર્થ છે, એના મન કેવા છે તો કે વજ્ર કરતાં પણ કઠોર અને પુષ્પ કરતાં પણ કોમળ. રામ જ્યારે સીતાનો ત્યાગ કરે છે ત્યારે એને દુઃખ જ હતું, પોતે એક પતિવ્રત પત્ની, એક પત્ની વ્રત લીધું હતું, હું બીજી પત્ની નહીં કરું, સીતાનો ત્યાગ કરવો એની માટે અસહ્ય હતું, અને છતાંય એક નગરજનના કહેવાથી, ટીકા કરવાથી એ સીતાનો ત્યાગ કરે છે, ત્યારે એનું મન બહુ જ દુઃખી થાય છે, અને ત્યારે એની માટે આ ભવભૂતિએ આ વાક્યો, આ શ્લોક મૂકેલો છે. આ જ શ્લોક ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલ માટે મૂકેલો હતો, અને એણે કીધું હતું, અહીંયા બધી જ સંધિ મેં આપેલી છે, એણે વલ્લભભાઈ પટેલ જ્યારે કેસ લડતા હતા અને એને આવે છે સમાચાર કે તમારા પત્ની મૃત્યુ પામ્યા છે, તો એ કેસની ઓલો જે ચિઠ્ઠી આવી હતી, ચિઠ્ઠી કોર્ટના ખિસ્સા મૂકી દીધી, કેસ લડવાનું ચાલુ રાખ્યું, કેસ પૂરો થઈ ગયો, લડવાનો ટાઈમ પૂરો થયો એટલે તરત જ ઘરે પહોંચી ગયા. આ બંને ઘટનાની કોઈને જાણ થવા દીધી નહીં, કે હાલો ભાઈ હવે મારે આવું થઈ ગયું છે અને મારે તાત્કાલિક નીકળવું પડશે ને કાંઈ, એટલે એની માટે પછી લોકોને જ્યારે બારડોલી સત્યાગ્રહની બધું કરાયું હતું અને ગ્રામીણ લોકોની માં સાથે રહીને કામ કર્યું હતું, ત્યારે આ બધા પ્રસંગોને જોઈને ગાંધીજી સરદાર પટેલ માટે પણ આ જ વાક્યો બોલે છે કે વજ્રાદપી કઠોરાની મૃદુની કુસુમાદપી,
સરદારનું હૃદય તો વજ્રથી પણ કઠોર છે અને પુષ્પથી પણ કોમળ છે. આખું આ બધું જ આપણે અર્થ વિસ્તારમાં લખવાનું છે, આ અર્થ વિસ્તારમાં પૂછવાનું છે. ફરીવાર આપણે કરી નાખીએ છીએ. લોકોત્તરાણા ઉત્તમ લોકોના વજ્રાદપે કઠોરાણી, વજ્ર કરતાં પણ કઠોર કુસુમાદપી મૃદુની અને પુષ્પ કરતાં પણ કોમળ ચેતાંશી એવા મનને નું ખરેખર કહ કોણ વિજ્ઞાતું અર્હતિ જાણવા સમર્થ છે. આ શ્લોકે અર્થ વિસ્તારમાં પૂછાય છે. આ ત્રણ શ્લોકનું કામ કર્યું એમાં આપણને બે શ્લોક તો અર્થ વિસ્તારના જ છે, પાછળ પાછા ત્રણ કરશું એમાં એક શ્લોક અર્થ વિસ્તારનો છે. આ કાવ્યમાંથી ત્રણ શ્લોક પૂછાય છે અર્થ વિસ્તાર, અને વ્યવસ્થિત રીતે આ કાવ્ય પણ મહત્વનું છે એટલે કરવાનું છે. ભાષાંતર લખી નાખજો. હવે પછીના ત્રણ શ્લોકનું ભાષાંતર આના પછીના પીરિયડમાં કરશું.